સમજ કરાવી, એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ઘનશ્યામભાઈ લાખાણી, સંગીતાબેન લાબડિયા, અલ્પાબેન પટેલ, આ બધા કલાકારોને જોરદાર તાળીઓથી વધાવો. એના સાનિધ્યમાં બોલવું એટલે ઈ પાછા મોરારી બાપુના સાનિધ્યમાં બોલતા હોય ને, એને જે આનંદ થતો હોય ને એટલો મને આજ આનંદ છે. એટલે મારા ભાગને આજ એકવાર તમે વધાવો જોરદાર તાળીઓ. હા, અને આ સુંદર મજાનું આનંદ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ, હા, અમારા પ્રકાશભાઈ ભલાણી, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. સાહેબ ખૂબ મજાનો માણસ, એ તો અહીંથી ઓલો જે કેર બહુ ઉલ્યા એટલે બોલ્યા ન કરી, એવો મોજીનો માણસ છે. બેઠા હોય તો એને મનમાં ન હોય. હા, એટલે ખૂબ મજાનો માણસ છે અને એવું મોજ, એની પાસેથી તમે હારા વેણ જ સાંભળો. હા, પણ એ જ્યારે ઓલું અમુક જરૂર હોય કેવું પડે. એટલે ખૂબ સરસ મજાનો આજનો આનંદ, અને માનવ સેવા ઇઝ પ્રભુ સેવા. હા, એવો સરસ મજાનો આજનો આ કાર્યક્રમ. અમે અહીંથી કાર્યક્રમમાં કહેતા હોય કે માનવ સેવા છે એ જ પ્રભુની સેવા છે. હા, માનવની સેવા કરો, દર્દીની સેવા કરો. હા, એમાં ભગવાન રાજી થાય. એક ભાઈ અમારો પ્રોગ્રામ સાંભળી ગયા છે, જમીન મકાનના વ્યવસાયમાં 80 લાખ રૂપિયા કમાણો. એને એમ થયું ગરીબ દર્દીની સેવા કરી આવું, દુવા મળી જાય, દવા ન લેવી પડે, સરકારી હોસ્પિટલમાં પૂગી ગયો. એક બાપાના પલંગ પાસે ઉભો રહીને કે બોલો બાપા, હું આપની હું સેવા કરી શકું? બાપા હોતા હોતા કે સેવાનો દીકરો થામાં ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ લે. સેવા કરવા આવ્યો છો? પૂરું કરવા આવ્યો. સમજ્યા વિન્યાની સેવા ન કરાય, સમજ્યા વિન્યાનું દાન ન દેવાય. શનિવારે હું હનુમાનજી મહારાજના દર્શન કરવા ગયો, દર્શન કરીને પગથિયા ઉતરતો તો કોણીમાં ખંજવાળ આવી, આ હું ખંજોળતો તો મારા હાથમાં એક ભાઈ રૂપિયો મૂકીને વહી ગયા. એટલે મેં કીધું આ મન કે રાખો, ઓલા શનિવારે નહોતા ને. હા, મેં કીધું એટલે દાતાનો દીકરો થઈ ગયો, 10,000 નો ડટો મૂકતો હતા ને. હા, અમુક ને સેવા કરતા ન આવડે. એક ડોશીમાના દીકરાની વહુ વજાડ આવી ગઈ. એક દી હવાર અગાશી માથે ઉભી, તેના હાહુ નીચે ઉભા રહીને કે વહુ, તો કે હઉ. હા, મેં હા મુ વહુ, તો કે હઉ. એ પોતાનો ઘા કર તી ઉલ્લી નવી. આ બહુ ઓછા ને સમજાય, ન સમજાય હું જઈજો. હા, પોતું લુગડા નું હતું, એના બદલે પોતે પડી. હા, બાયું તમે 300 થી માંડીને 35,000 હુડીની હાડી લઈ દો, એ પહેરી પહેરીને જૂની થાય, નાખી ન દે, કોઈને આપે નહીં, એનું ગોતડું બનાવે, અને એ આદમીને ઓટાડે, અને આપણા લેખાના પોતા કરના પગ લૂછણિયા. પછી કે તમારે ભાઈ લેવાતા જાય, કીધું લેવાતા જાય ને આખું ઘર પગ ગઈ જાય. આમનામ થઈ રહ્યા. એક જણો તેની ઘરવાળી યારે ઝઘડો કર્યો, ઝઘડ્યો બાજ્યો, એ કે તમારી હાડીઓના ગોદડા અમે વર્ષોથી ઓઢીએ છીએ, અમારા લેખાનું એકાદું ગોદડું બનાવો. બહુ માથાકૂટ કરી પછી એને એક ગોદડું બનાવ્યું. પણ હવે લોકો એ કે પાથરવામ રાખે, ઓઢતા નથી. મેં કીધું ઓઢો, એ કે મુંઝારો આવે. એટલે કીધું અમે વર્ષોથી ઓઢીએ, અમને કઈ નહીં થતું હોય. હા, ભાઈ કરતા બેનો બુદ્ધિ વધારે. બેનો પૂછે બધું, આપણને ધાર્યું એનું જ કરે. આપણને પૂછે કાળું પેન્ટ પહેરવું છે કે ધોળું, આપણે કે ધોળું, કે ધોળું ધોવામ છે, કાળું તમે પહેર્યું, મૂળ બે પેન્ટ બીજા નવા કબાટમાં પડ્યા. અમારા અમરેલી બસ સ્ટેન્ડમાં એક બેન બેઠા હતા, એમાં ચોર આવ્યો, ચેનનો આંચકો મારીને ભાગ્યો. એટલે બેન કે ભલે લઈ ગયો, ખોટો છે. સોરે ઘા કર્યો, બેને ઝીલી લીધો, એ કે હાસો છે હો, સોર મૂંઝાણો બોલો. હા, બહુ કરી. આ બધા મને ઓળખે, એટલે ઓળખો છો ને, એ કે તારો પરિચય. આ ઘનશ્યામભાઈ લાખાણી, સંગીતાબેન લાબડિયા, અલ્પાબેન પટેલ, દેવાંગીબેન પટેલ, અને મને અહીંયા બધા ઓળખે, એટલે મારો પરિચય ન આપવાનો હોય. સંજય સોજિત્રા યાની મેં, જય મહેશમતી. હા, એમ પાછા તમે ભાકલો પડકારો કરતા હોય, સંજય સોજિત્રા ભાઈ પટેલ સમજ. હા, તમારું ગૌરવ અને તમારા બધામાં જે તમે મને પ્રેમ કરો છો ને, એ મોટી વાત છે. નગર મને કોણ ઓળખે? હું ગામડામાં સાહેબ મોટો થયેલો, 10 ધોરણ ભણ્યો ને ત્યાં સુધી ગામડામાં. આમાં ઘણા મારી જેવા છે, ખેતી કરતા. અને સાહેબ ઘનશ્યામભાઈ લાખણીએ જે વાત કરી ને, એમાં હું સાતી ઠોકીને કહું, પરિસેવાથી નાયેલો માણસ હું, મને ખબર છે રૂપિયા કેમ થાય. ખેતરમાં પરસેવો પાડીને મોટો થયો છું, મને ખબર છે પૈસા કેમ થાય. સાહેબ પૈસા આવે ને એટલે 3-4 વસ્તુ ભેગી આવે, દારૂ છે, અફીણ, સરસ ગાંધો.
આ પૈસા આવે એટલે અમુક વસ્તુ ભેગી આવે એટલે આ ધ્યાન રાખવું, અમુક વસ્તુમાં ન જવું, હા એનો ખ્યાલ રાખવો. મને મારા બાપ બાપુજીએ કીધું છે સાહેબ, આજે આનંદ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના મિત્રો જે મહેનત કરે છે ને, આજે મોટા ઝાખા પડી ગયા છે ને, કારણ કે દેહમાં આટો મારો અટાણે મોટા ઝાખા પડી ગયેલા, ત્યાં એકોઈના હાથમાં નાનકડું છોકરું નથી આવતું. ક્યારેક દેહમાં આટો મારો બા બાપુજીને ફોન કરો તો ખબર પડે છોકરા વારું કગરે છે, ત્યાં શું ફાળે. કાળા તડકાના સાહેબ કાળી મજૂરી કરીને ખેતરમાં કાંટા વીણવા જાય, હું ધારું ત્યાં સુધી મારે બાપુજીની એક કોઈ રજા ન હોય ખેતરમાં. બોલો આ બે તાવરણ દી એક દી ઘેરે રે, બાકી રોજ ઉઠીને હવારે ખેતર વહી જાય, મને કે કામ છું ને તો પામ છું. અને સાહેબ ત્યારે હું અહીં સુધી પૂગ્યો એના આશીર્વાદ છે. આ બા બાપુજીના આશીર્વાદ હોય ને તો કાંઈક તમે કરી શકો. માં રાજી તો મલક રાજી, પછી તમારી કોઈ બગાડી શકે નહીં બાજી. માં રાજી તો મલક રાજી, કવિ કાક બાપુએ લખ્યું છે, મોટે બોલાય માં ત્યાં હાથે નાનપણ હાંભરે, પછી મોટપ તણી મજા બધી કડવી લાગે, કાગડા માથી મોટો કોઈ નહીં, જડતર કે જગદીશ સૌ નમાવે શીશ અંબાની આગળ આલિયા. આપણા દેશમાં માની મહત્તા એવડી મોટી છે કે આપણી માની માં હોય ને તોય આપણે એને નાની માં કહી, આપણે તો આપણી માં જ મોટી. ધરતીથી વિશાળ દુનિયામાં કોઈ હોય તો એ આપણી માં છે, અને આપ કરતા ઊંચો દુનિયામાં કોઈ હોય ને એ આપણો બાપ છે. બેને રાજી કરી દો, 33 કરોડ દેવી દેવતા આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. આ દેશમાં સુખીમાં સુખી માણસ કોણ? અબજો રૂપિયા જેના બેંકમાં પડ્યા હોય, હજારો માણસ કામ કરે એવડી મોટી કંપની ધરાવતા હોય, એસી બંગલા એસી ગાડી નોકર ચાકર કામ કરતા હોય, આવા માણસને તમે સુખી માણસ માનો? નહીં. આ દુનિયામાં સુખીમાં સુખી માણસ તો એ હોય શકે કે જેના ભેગા પોતાના મા બાપ હોય, પછી ભલે ઝૂંપડામાં રહેતો હોય. આનાથી મોટી દુનિયામાં કોઈ અમીરાત ન હોય. હમણાં મેં એક બાપાને પૂછ્યું, મેં કીધું કેટલા દીકરા? મન કે 3 દીકરા છે. મેં કીધું હું થતો કરે? મન કે 3 જમીન મકાનનું કરે. મેં કીધું જમીન મકાનનું એટલે? મને કે મને સમજાતું નથી, એક તો મારે આ છોકરાય નવી જૂનીના છે, હા, અને આ જમીનનું નવી જૂનીનું કરે છે. આ ગાડા જેવડો નિહાપો નાખીને મન કે મારી જિંદગી નવી જૂનીમાં જાય. મેં કીધું તમે શું કરો? મન કે હું અફસોસ કરું. શું કરે? હા, અમારે ત્યાં એક જણો 11 વાગે બ્રશ કરતો હતો. મેં કીધું એટલે કાલે સાંજે લાઇટ નહોતી, મોઢો હું તો એમાં મોઢો જાગ્યો. મને કે ના ના, હું તો 9 વાગ્યાનું ગયો હતો, 11 વાગે લાઇટ ગઈ, નીંદર ઉડી ગઈ, બે પડખા ફેર્યો નીંદર ન આવી. પછી કે બીડી પીવાની તલબ થઈ, બીડી જડી બાકસ ન જડ્યું. હવારે 4 વાગ્યા સુધી મીણબત્તી લઈને ગોત્યું, તોય ન જડ્યું. છેવટે મીણબત્તી ઠારીને હોઈ ગયો. તે મેં કીધું ન્યાનો જ એક લેવા? મને કે લે, એ તો મગજમાં જ ન આવ્યું. એટલે કીધું મગજ હોય તો આવે, આમનમ ન આવે. હા, અમુક અમુક જગ્યાએ એવા માણસો મળે. રિક્ષામાં હમણાં બેઠો, હિન્દુ મુસલમાનના ભેગા નામ લખ્યા તો, કાંતિન પુરજીન સુલેમાન ને રવજીન. એટલે મેં કીધું આ ભેગા નામ હું કામ લખ્યા? મને કે આપણી રિક્ષામાં જે જે ગુજરી ગયા ને આ એની યાદી છે. મારી પાસે 60 રૂપિયા છૂટા હતા, મેં કીધું મને ઉતારી દે. હા, અમુક અમુક એવા મળે એની વાત જવા જેવી. બોલો. હા, અને આ જેવી તેવી અટાણે જમાવટ છે. 35 વર્ષ પહેલા ભૂર્યો આપણા ભારત દેશમાં આવેલો, આટો મારીને વયો ગયો. 35 વર્ષ પછી હમણાં પાછો આવ્યો, આવીને એરપોર્ટની બહાર ગાડી નીકળીને ગાડી ઊભી રાખીને આમ બહાર નીકળ્યા, અને ધૂળની ચપટી ભરીને હૂંકી. અને એ જે ભૂર્યો બોલ્યો એ કે આજથી 35 વર્ષ પહેલાં આવ્યો હતો, જે આ માટીમાં સુગંધ આવતી એ સુગંધ હવે નથી. મેં કીધું એ પોદળો છે, સુગંધીની છે, માલ અવળો ઉપાડ્યો, આથી ચપટી ભર, આથી ભર. એમ 35 વર્ષમાં સુગંધ ફરી જાય. હા, અને ભૂરિયા હવે દ્વારકા દર્શન કરવા માટે જાવું તું બુલેટ ભાડે લીધા. જુઓ ને એમાં ક્રેઝે કેવો આવ્યો બુલેટ નો, ને જમ જમાટી બોલો, વાકડી મૂછું ધબ ધબાટી બોલાવે. બોલો, જીવવા જેવો ખરેખર જમવાનો આવ્યો. બુલેટ ભાડે લીધા, ત્યાંથી દ્વારકા દર્શન કરવા માટે નીકળ્યા. જેતપુરના પાદરમાં ભૂખ લાગી. હવે તો આપણે ત્યાં બોલા રોડ ઉપર ઉભા રહે ને, કુરકુરિયા ને બિસ્કુટ ને એવું બધું લઈને ટીંગાતું હતું વેફરના પડીકાન. હા, ત્યાં ગાડીને બ્રેક મારી, આમ પડીકા ટીંગાતા, ત્યાં ધીસ તો આપણો હતો એ કે 94, તો કે 194. ચવાણાની કોથળી તોડીને આપી દે. આમ તોડીને ભૂરીઓ ખાવા ગયો ને, તો આપણે ગામડાના બાપા એક બાજુમાં ઉભા હતા, ભૂરીએ 94 લઈ અને બાપાને આપ્યું, બાપાએ લઈને મોઢામાં નાખ્યું. 5 મિનિટ પછી ભૂરિયાએ બાપાને કીધું એ કે બાપા 94. બાપા કે 94.
તાળી પાડો તે ઘરે પાડો મારા સુધી ભૂગે. હા, અને ભૂરિયો વેપારી માથે ખીચાણું કે આ ચવાણું નથી, તું કેમ એમ કે છે કે આ ચવાણું? આ તમારા ગામના બાપા ના પાડે નો ચવાણું. એલા એક જણાને સમજાવો મગે હો, એ કે તમે આને સમજાવો, ભૂરિયો ખોટો નથી, બાપા ખોટા નથી, વેપારી ખોટો નથી, મૂળ સમજ્યા ફેર થયો. હા, અમુક અમુક જગ્યાએ એવા માણસો મળે એની વાત જવા દી. બોલ, ટ્રક વાળાએ પાણીને ગુનામ ટ્રક નાખ્યું, બોડી સુધી ડૂબી ગયો, ડ્રાઈવર તો સલંગ મારી નીકળી ગયો, કાંઠે ઉભા તા એ ખારા થયા. એ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ? કે આ પાણીના ગુનામ ટ્રક નખાય, ઓલો કે બતકના મોઢા એટલા એટલા દેખાતા હતા, મને એમ 1.5 ફૂટ ઊંડું હશે. હોય કીધું બતકા તરતા હોય તું ટ્રક નો હલાવતો, રેકડી એક નજર હામો ખરો, હા બહાર કાઢવા જેવા નથી. હા, હિતેશ કશી બેઠો અમારે જેવો તેવો માણસ વધાવ, એકવાર સુંદર મજાનું મંજીરું વગાડે. હા, આ કલાની તાકાત હોય ને, આવડાય વિદેશમાં આટા મારી આવ્યા. હા, એ કલાની તાકાત હોય તો વિદેશમાં જવાય. આ બહુ સારો માણસ, કોઈને પૈસા લીધા પછી પાછા દેતો નથી, નહીં બહુ સારો માણસ છે. હમણાં એક દી કાર્યક્રમ હતો ને અમરેલી સાઈડ, બસમાં આવતો હતો. હા, એમાં એક બેન એની હામાં દાંત કાઢે, આની હામાં કોઈ દાંત જ નહોતા કાઢે. હા, ખિસ્સામાંથી દાંતિયો લઈને વાળ મળ્યો ઓળવા, કંડક્ટરે કીધું એલા શું કરે, કે ઓલે બેન દાંત કાઢે, તો કે ગાંડી છે, રોજ બધા આમાં દાંત કાઢે, ત્રણ થી મારી હિસાબમાં ભૂલ આવી. અમુક અમુક જગ્યાએ હેરાન થઈ જાવ. હા, પણ આ જીવવા જેવો જમાનો આવ્યો, અટાણે કેવો સારો યુગ આવ્યો. તમે જો વોટ્સઅપ ને ફેસબુક ને, આ વોટ્સઅપમાં ફાયદો છે, ગેરફાયદો છે. તમે જો વોટ્સઅપમાં તમારું બાળક ખોવાઈ ગયું, એનો ફોટો પાડી નીચે નંબર લખીને મૂકો, 5 થી 10 મિનિટ વધીને 1.5 કલાકમાં એ બાબો તમારા ઘેરે આવી જાય. હવે આ વોટ્સઅપનો ફાયદો છે, એનો ગેરફાયદો એ છે, એ પોસ્ટ પછી અટકતી નથી, હાલી જ જાય, હાલી જ જાય. બોલો, નિહાળે જતો હોય તોય તેડીને ઘેરે મૂકી જાય કે જડી ગયો છે, જડી ગયો. એટલે કીધું આ કેદુ નો જડી ગયો, આને નિહાળે જાવ દો. અમુક અમુક જગ્યાએ એવા, અને આ ફેસબુક તમે જો, વડોદરામાં એક બેન ભિખારીને રોટલી આપવા માટે ગયા ને, તો રોટલી લઈને આમ જોતા રહી ગઈ કે ભિખારી કેમ તને ક્યાંક જોયો હોય એવું લાગે છે. ભિખારી કે બેન તમે ભૂલી ગયા આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ? અરે તારી જાતનું, રોટલીનો ઘા કર્યો, પહેલાં તો ફેસબુકનું અકાઉન્ટ ક્લોઝ કરાવ્યું કે આ ધંધો જ ન જોઈ. ભિખારી અરે ભાઈ બધી થઈ જાય ને ખબર નથી રહેતી, જમાવટ વાળું. હા, અને અટાણે કેવી કેવી ગાડીઓ આવી તમે જો, એક્સયુ ને ઓડીન, હા રેન્જ ઓવર. એક ભાઈ મને કહેતા, મને કે આ ગાડીનું નામ રેન્જ ઓવર કેમ છે? મેં કીધું આપણી રેન્જ બહાર નીકળી જાય લઈને, એ રેન્જ ઓવર, કારણ કે 2 લાખ રૂપિયા સર્વિસ ના થાય. એક ભાઈ મને કહેતા, મને કઈ ગાડી લઈને આપણે હાઈવે ઉપર નીકળો, એક્સિડન્ટ ગમે એવું થાય ને તો આપણે મરીએ નહીં, અંદરથી ફુગા નીકળે, આપણને વીટાઈ જાય, આપણી સેફટી. મેં કીધું આપણી સેફટી છે એવું નહીં, કંપની વાળાની સેફટી. મને કે કેમ? મેં કીધું કંપની વાળાને એમ કે હપ્તા ભર્યા વિના મરવું ન જોઈ, કદાચ તમે બહાર ફંગોળા જાઓ, ફુગા પાછળ આવીને વીટાઈ જાય, હપ્તા તો ભરાવો જાને. જેવી તેવી જમાવટ છે અટાણે, જીવવા જેવો જમાનો. મેં અમારા કવિને કીધું, મેં કીધું આપણે જૂના જમાના પ્રમાણે ઘોડીઓના વખાણ કરતા, ઘોડીઓના દુહા બનાવતા, કે કૂકો કંધા ભ્રગ કૂતણા લીલા પીળા લાલ એવા વછેરા ઉપને પડ જોવો પાંચાળ તેથી ઘોડાનો જુગ, આવા મેં કીધું દુહા આપણે એ જમાનામાં બનાવતા. અટાણે મેં કીધું જમાના પ્રમાણે વાત કરવી હોય તો મન કે કેટલી જાતની ફોર વ્હીલ ગાડી નીકળી છે. મેં કીધું ગાડીનું વર્ણન આપણે કરીએ, પછી એણે બધી ફોર વ્હીલ ગાડીના નામ લખ્યા કે અટાણે બજારમાં કેવી કેવી ફોર વ્હીલો છે કે જેમાં એસન્ટ ને એવીઓ, એક્સયુ ને ઓડી, એન્ડોવર રેપિડ ને રોલ્સો, રિટસ ને ઇટસ, લોરાન, રેન્જવર, એમ્બેસેટર, એસએસ ફોર, અલ્ટિના, એસ્ટીલો, આઈટીન, 20, ઇન્ડિકા, ઇન્ડિગો, ઇયોન ને ઇકો, ઇનોવા, ટાવેરાન, ફન્ટી, કોરાલાસ, કેમરી, સ્કોપિયો, ફન ને ક્વાલિસ, યુવાન, યુટિલિટી, ગેટસ ને બોલેરો, બીએમડબલ્યુ, બીટ ને જીવા, જેન, ઝાયલો, જીપ ને જીપસી, જેટી ને જેગુઆર, વાન ને વિસ્ટો, વોકસ, વિસ્ટન, વેગેનાર, ડસ્ટર, ફેબિયા, ફિગોન, ફિયાટ, ફિયાસ્ટન, ફરારી, સની ને સુમો, સેન્ટ્રોન, સ્વિફ્ટ, સિયારા ને સફારી, ઉનો ને નેનો, પોલોન, પજેરો, માંજાન, મર્સિડીઝ, માઇક્રોન, તુફાન, શેલ, સીઆરવી, સોનાટા, એસ્ટ્રા, અલ્ટ્રો, હોન્ડા, સિટી, ઉમર છે, દિલદાન, આટલી તો ગાડીઓ આવી ગઈ. અને જેવી તેવી ગાડીઓ તમે રિવર્સમાં લ્યો તો અરીસામાં સ્કીન બતાવે પાછળ થાંભલો. મેં કીધું 3 વર્ષ આવી દો આપણી તાણી બતાવશો, પૈસા ખૂટી ગયા, બેલેન્સ કઈ છે નહીં, માપે આંકો.
હજી પાંચ વર્ષ આવજો એવી ગાડીઓ આવશે, ઉઘરાણી વાળા ઉભા છે તો ક્યાંય સોકડીઓ ઉભા, રિવેશ માં લે, રિવેશ માં લે, જેવી તેવી જમાવટ છે. અટાણે જીવવા જેવો યોગ આવ્યો, કેટલા પ્રકારની લોનો મળે, લઈ લેવાય, ભરાય ભરવી. મેં સાહેબ ને કીધું, મેં કીધું મારે લોન લેવી, પ્રોસીજર શું કરવી પડે? મને કે તમે કલાકાર છો ને, મેં કીધું હા. મને કે તમારે લાંબી પ્રોસીજર ન કરવાની હોય, તમારા કુટુંબ માંથી કોઈ લોન લીધી હોય અને પાછી ભરી દીધી હોય એવી ત્રણ પોચું લેતા હો. કેવા માણસ, એટલે હું અમારા કુટુંબમાં કોઈ ભરી જ નહીં હોય, પછી હું લોન લેવા ન ગયો. આ કીધું રોકડા છે એમાં હલાવો. બેંક ના દરવાજે એક જણ હુતો હતો, બેંક નો આખો સ્ટાફ આવ્યો, સાહેબ આવ્યા, જગાડ્યો તે જાગ્યો, કે કેમ આય હુતા છો? તો કે ઇધર લિખા હે ઇધર સોને પે લોન મિલતી હે. બોલા કે હોના ઉપર મળે, હુવાની નહીં. તો કે મને શું ખબર, હું તો રાતે 11 વાગ્યા નું હુતો છું, બેંક ખુલે તરત આપડો જ નંબર. એટલે કીધું આમ લોન ન ચડે, કામે સડી જાય. એક જણ બેંક માં ગયો કે લગ્ન ની લોન આપો. બોલા કે લગ્ન ની લોન ન હોય, કે સરકાર ગાડી લેવા માટે લોન આપે, લાડી લેવા માટે ન આપે, કે ન આપે, કે હુકામ ન આપે, જોગવાઈ નથી, હુકામ જોગવાઈ નથી, ગાડી લેવા માટે લોન ને લાડી લેવા માટે નહીં. સાહેબ ખારા થઈ કે ગાડી તમે હપ્તા ન ભરો, તમે પાછી ખેંચી જઈ. આ લગ્ન માં અમારે શું કરવું? તો લોકો છોકરા લઈ જાય છો ને, લે બોલ, છોકરા ભેગા કરવા બેંક કરી. અમુક અમુક એવા હેરાન કરે એની વાત જાવે. વેપારીએ દુકાન બોર્ડ માર્યું તો ઉધાર બંધ છે, એક જણો ન્યા જઈને ઉભો રહ્યો કે આ ચાલુ ક્યારે કરવાના, કે આ તમારી પેટી પૂરી થાય ને એની રાહ જોઈ છે. વેપારીએ દુકાને બોર્ડ માર્યું તું, લગ્નની તમામ સામગ્રી મળશે, એક જણો ન્યા જઈને ઉભો રહ્યો કે એકાદી કન્યા બતાવો, કે ઈ અહીં ન હોય, કે આ બોર્ડ માર્યું લગ્નની તમામ સામગ્રી મળશે. તો મેન તો ઈ છે, નકરી સુંદરીઓ ના હું ગળા ફા ખાવા. હા, વેપારી નો કાટલો ચાલ્યો. હા, આની એક નાનકડા છોકરા અહીંયા જે રૂપિયા ઉડાડતા, દોઢ ની મોટર વઢીના કામ કરે, જમાવટ વાળા છે. આવડા તો ઘનશ્યામભાઈ કીધું એમ આપણે હતા. હા, નાકમાં બીબડીઓ થતી હોય, અમુક છોકરાના નાક તમે જો હુઘરા એની માં જેવા. બાપુજી જેવા ન કે, નકર આ લોકો પૈસા ન દેલા, ખોટું કવર ઉપર અસર પડે. આ એક છોકરો મારે પ્રોગ્રામ માં આવ્યો, મને કે સંજયભાઈ, મેં કીધું બોલ, મને કે પતિ પત્ની કોને કહેવાય? મેં કીધું તારે આ ઉંમરે જાણીને શું કામ છે? મને કે તમે મોટા થવાના ને. મેં કીધું તારી પાસે પેન છે? ભણશો? મને કે ભણતા તો હોય જ ને, પેન છે? મેં કીધું હા. મને કે પેન છે? કાઢ. પેન કાઢી. મેં કીધું જો આમાં રિફિલ છે ને. કેટલા સમજદાર છે, ઈ પત્ની છે. હા, અને બાર જે ખોખું છે ને, ઈ પુરુષ છે. હા, એટલે હું એને સમજાવતો હતો. મેં કીધું આ લખવાનું કામ, એટલે વ્યવહારનું કામ બધું બેનો કરે, ઓળ ખંજોળીને માળો. મને કે અમુક અમુક ખોખામાં શાર શાર રીફિલો નહીં સંજયભાઈ? બે લાફા માર્યા. મેં કીધું ઘર ભેળો થા, ઘર ભેળો. આને કેમ સમજાવો બોલો? ના ના, ઈ રંગબેરંગી હોય, અલગ અલગ કલર ની. એટલે બાળકોમાં અલગ માં હાસ્ય મળે. અમારા અમરેલીમાં નગરપાલિકા વાળા આવ્યા ઢોર પકડવા, ટ્રાફિક બહુ થતું હોય ને, ઢોર ને પકડી જાય. એમાં એક એનો સિમ્બોલ હોય, ગાય ને વાસરું, એમાં શોખ માં બેઠો, એના એક ગળે રાંઠવા બાંધ્યો હોય ને, એક ઘરે થી છૂટી ગયો એવું ધણીયાટ હોય, રેઢિયાર નો હોય, એનો એક સિમ્બોલ હોય, ગળે રાંટવા બાંધ્યા ન પકડે, ગળે થી રાંટવું છૂટી જાય એટલે એ પછી રેડિયા એને લઈ જાય. એટલે શોકમાં ગાય ને વાસરૂ બે બેઠા હતા, એટલે નગરપાલિકા વાળા આવ્યા, એટલે છોકરા બધા જો અટોળે વળી જાય ને. હા, અદે વાળી ન આવીને આમ છોકરા, એટલે ત્યાં એટલા માં ખબર હોય નગરપાલિકા વાળાને છું, એટલા આમ છોકરાઓને પૂછી, એટલે ખબર હોય કે આ ગાય ને વાસરૂ કોને લઈ જાય ઘેરે એમ. એટલે છોકરાને બોલે, એ અહીંયા આવ્યો, આવ્યો અદે વાળીને ખવું. અમદાવાદ ગમત ગુલાલ નો પ્રોગ્રામ આપવા માટે જતો હતો, મારી આગલી સીટ માં બાપ દીકરો બે બેઠા હતા. હા, એમાં છોકરો ડેપો માં બસ ઉભી રહી ને, છોકરો એના પપ્પા ને કે, પપ્પા
કેળા ખાવા, પપ્પા કેળા ખાવા, નો કેળા ખાવા, બેસાન મુનો કહી દઉં, ઉભા રહો કહી દઉં, નથી કેવું, બેસાન મુનો, એક ડર્ઝન કેળા લઈ હોય ને બાપુ, હાલે બેઠો બેઠો કા કોઈ ને કહેતો નહીં, ત્યાંથી આગળના ડેપો માં બસ પાછી ઉભી રહી ને છોકરો, પપ્પા નાનું નાનું શું કહેવાય, મેં કીધું દ્રાક્ષ બેટા આપણે લઈ દેવી નહોતી, મેં કીધું દ્રાક્ષ, પપ્પા દ્રાક્ષ ખાય નો ખવાય, જે આગળ કેળા ખાધા ખાઈ દઉં, ઉભેર ખાઈ દઉં, નથી કેવું, બે જાન મુનો એક કિલો દ્રાક્ષ લ્યો, એનો બાપુ કે હાલે બેઠો બેઠો કાકો ને કહેતો નહીં, હા ત્યાંથી આગળના ડેપો માં પાછી બસ ઉભી રહી ને પપ્પા, બવણી પેંડા પાળી ગયો, પપ્પા પેંડા ખાવા, પપ્પા પેંડા ખાવા, બાપુ એનો એ કે હામું નો જો ને હાંભળું નહીં ને તો લેવા નહીં એમ, એટલે એ આમ સાઈ ને આડાવડું મળ્યું હતું, છોકરો સાળ પકડી નો, પપ્પા પેંડા ખાવા, પપ્પા પેંડા ખાવા, પપ્પા પોપલી ના પોપલા પેંડા ખાવા, પોપુલી ના ભિખારી પેટ નો પોપલા પેંડા ખાવા, સાંભળતા નથી, મેં કીધું એલા તમને કે મન કે તમે લઈ જયો નહી, શું છે પેંડા ખાવા, સાંભળતું નથી, એ કે જો પછી સમજાવવા મળ્યું કે બેટા તે કેળા ખાધા, દ્રાક્ષ ખાધી, પેંડા ન ખવાય, પછી દવાખાને જવું પડે, શરદી થઈ જાય, કહી દઉં, ઉભર કહી દઉં, નથી કેવું, એક બવણી લે હો પેંડા ની, કે હાલે બેઠો બેઠો કા કોઈને કહેતો નહીં, અમદાવાદ સુધી માં સાહેબ 300-400 રૂપિયા નું ખાઈ ગયું, ત્યાં ડેપો માં ગાડી ઉભી રહી ને, એટલે મેં ઉતરીને કીધું, મેં કીધું ગમત ગુલાલ નો પ્રોગ્રામ થવો હોય તો થાય, બાકી આ કહી દઉં નું રહસ્ય જાણવું છે, જેમ તમને તાલાવેલી લાગી ને મને લાગી, હા એટલે અમદાવાદ મેં સીધો એનો હાથ પકડ્યો, મેં કીધું ભાઈ આ કહી દઉં કે તમે સીધી ડોટ મૂકતા હતા, કહી દઉં નું રહસ્ય શું છે, મને કે એમાં એવું છે ભાઈ, આની અભાગ્યાની બસમાં ટિકિટ નહોતી લીધી, એ કંડક્ટર ને કહેવાનું કહેતો હતો, ટિકિટ તો મને કે 100 રૂપિયા થતી હતા, હાડી 300 નું ખાઈ ગયો, 200 મોઘો પડ્યો, હા અમુક અમુક ને બહાર કાઢવા જેવા નથી, બોલો મારા પ્રોગ્રામ માં એક છોકરો આવ્યો, કાલું કાલું બોલ્યો, મને કે સંજયભાઈ તમે ગામલે ગામલે પ્રોગ્રામ કરો, મેં કીધું હા હું રાજી બહુ થયો, નાનકડું છોકરો આપડે યાર કાલી ગયેલી ભાષામાં વાત કરે ને આપણને મજા આવે, એનો એ છોકરો 22-24 વર્ષનો થાય ને કાલું કાલું બોલતો હોય, જો આવ્યો હોય કે આમ ટપાલ લક્ષ, અમુક ઉંમર હોય તમે જો, નાનકડું છોકરું હોય હાથમાં ગુલફી લઈને ભાગે, છોકરું રૂડું લાગે, ગુલફી રૂડી લાગે, દોડ્યો જતો હોય રસ્તો રૂડો લાગે, હું કામ ઈ એની ઉંમર, ઈ એની સિઝન, હવે એની ગુલફી લઈને જો કોઈ ભાભો ભાગ્યો હોય, આમ ગુલફી રાખી હોય, કોણીએ રગેડા ઉતર્યા હોય, ધૂળ ની ડમરીઓ સડાવે જતો હોય, નો ગુલફી હારી લાગે, નો ભાભો હારો લાગે, નો રસ્તો હારો લાગે, આ લુગડું પહેરી પહેરી જૂનું થાય ને આપણે શું કહીએ, ગાભો, માણસ 70-80 વર્ષ વટી જાય ને શું કહીએ, વાહ તમારી સમજદારી ને માન છે, ભાવનગર નો ઠાકોર નથી ને બધાને બબે ગામડા આપી દો, આ લુગડું પહેરી પહેરી જૂનું થાય ને આપણે ગાભો, માણસ 70-80 વર્ષ વટી જાય ને આપણે કઈ ભાભો, પણ ફેર એટલો લુગડું ગાભો થાય ને એટલે કલર મૂકતું જાય, ભાભા કલર પકડતા જાય, અને એ ગામડાના પહેરવે જો, જભો ને કેળીઓ ને માથે પાઘડી બાંધી હોય, હા એની સોવણીઓ તમે જો, મેં મારા દાદાને સોવણી પહેરી કાઢવાનો થાક તણી દી ઉતર્યો, બોલો એ કેમ પહેરતા હશે, હા હા હું કંઈક પ્લાસ્ટિક રાખવું પડે તો એ તો નીકળે, હા પણ એ છોકરો મારા પ્રોગ્રામમાં આવ્યો, કાલું કાલું બોલ્યો, મને કે સંજયભાઈ તમે ગામલે ગામલે પોગલામ આપો, મેં કીધું હા, મને કે હું પૂછું એનો જવાબ આપી દો, 200 રૂપિયા આપું, નો કહી શકો તમારે 200 આપવા, મેં કીધું હા બેટા બોલ, તું પૂછ ને મને ન આવડે એવું બને, મને કે અંજવાળામાં ન દેખાય હું, હવે હું મૂજાણું, મેં કીધું એટલે અંજવાળામાં જ બધું દેખાય, મને કે ન દેખાય, 200 રૂપિયા કાઢીને આપ્યા, મેં કીધું હાલે તું કે, મને કે એ તો તમે ન કહી શકી ગયા એના આપ્યા, આના તો 200 બીજા થાય, લાંબો ગાળિયો કર્યો, મેં કીધું ભંગાણા ભેગા ભંગાણા જાણવા તો મળે, મેં વળી 200 કાઢીને આપ્યા, મેં કીધું હાલે તું કે, અંજવાળામાં ન દેખાય હું તો મને કી અંધાડું, ઘડીકમાં 400 રૂપિયા લઈને વહી ગયો, મને કે હાલો હું રાજન સ્ટોકીજમાં પિક્ચર જોવા જાઉં, મેં કીધું તું પિક્ચરમાં જાઉં ઘર ભેળો થાવ,
હા બહાર કાઢવા જેવા નથી. અમુક અમુક હમણાં હું રોડ માંથી આલ્યો જતો તો મારી મોરી એક કૂતરું, મારી વાહે એક બેન આવતા તેણે મને પૂછ્યું, મને કે સંજયભાઈ ઓલું કૂતરું થોડું જાય તમારું છે? મેં કીધું તમે એમ કેમ કહો? મને કે તમે એની વાહે વાહે જાઓ છો. મેં કીધું એમ તો તમે મારી વાહે આવો છો, બધું વાહે આવતું હોય અમારું હોય, જેટલી ઝડપથી આવતા તેટલી સ્પીડમાં પાછા વહી ગયા. હા એટલે આ સરસ મજાનો આનંદ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટનો આ સુંદર મજાનો શ્રવણ ટિફિન સેવા આયોજિત કાર્યક્રમ, અને એમાં આપ બધા ભાવથી કલાકારોને સાંભળો છો અને મને સાંભળ્યો એ બદલ આપસોનો ખૂબ ખૂબ આભાર. ઘનશ્યામભાઈને વિનંતી કરું કે આગળનો દોર સંભાળે ભાઈ શ્રી ઘનશ્યામભાઈ લાખાણી. જોરદાર તાળીઓથી આપણે વધાવો. જય મહિષ્મતી. બધાને ગમે ત્રણ બહેનોને મારે રજા અહીંયાથી આપ બધા રજા લ્યો ને, એ પહેલા મારે એને રજૂ કરવા છે. પણ એ પહેલા એક ગીત, અત્યાર સુધી ભજન ઘણા સાંભળ્યા, પણ એક એવો એવો એક ગાયક બે હતા એમાં તો ભાઈ ક્યાં ભાઈ બોલો ભાઈ હે દાન જતા રહ્યા. અચ્છા કૌશિકભાઈ શ્રીમાળી મારે વિનંતી કરવી છે, ફક્ત એક ગીત, એક જ ગીત, બીજું ગીતે નહીં. નો દુહો નો સાખી, આ દુહો ગાજો સાખી નહીં. જોરદાર તાળીઓથી વધાવો કૌશિક શ્રીમાળી. ઘનશ્યામભાઈ નું આયોજન હતું કતાર ગામ બીજી જગ્યાએ. મને કે તમારો પ્રોગ્રામ પતે એટલે અહીંયા હું તો સાંભળવા આવ્યો હતો ખાલી અહીંયા, પણ એમનું ગમતું એક ગીત, જે ગુજરાતી ગીતો પહેલાના જે લુપ્ત થતા ગયા છે ને એમાંનું એક ગીત એમને બહુ ગમે છે ઘનશ્યામભાઈ લાખાણીને. જોરદાર તાળથી વધેલો, હું એમની ફરમાઈશ લઈને રજૂ થઉં છું. એ જાણે રે હે અજગતમાં, એ આમાંથી જુદા રહે નહીં કો, જાણે રે હે હે અજગતમાં, હે આમાંથી જુદા નહીં કો. તમે રે ચંપો ને ઓ એ તો મેરે ચંપોને ઓમ કે હે કરે ક્યારા માદોનો રોપિયા એ આપણ સો હો તારો પર
Oh,